बनासकांठा जिल्लामां कायदो जोखममां छे। क्यांक पति पोतानी नाणाकीय लाभ खाटवा माटे पोतानी पत्नीनी हत्या करावी रह्यो छे, तो क्यांक एक तबीबना जीवनी किंमत लगावामां आवी रही छे। तो कांकरेजमां आजे वहेली सवारना 3 वाग्यानी आसपास गोकुलनगर विस्तारमां लूंटनी घटना बनी छे। ચંપકભાઈ ઠક્કર કાંકરેજમાં શાકભાજીનો વ્યવસાય કરે છે અને આજે વહેલી સવારના સમયે ચંપકભાઈ તેમના ઘરેથી ગાડીમાં બેસીને નીકળી રહ્યા હતા, ત્યારે જ અચાનક 3 થી 4 અજાણ્યા શખ્સોએ ચંપકલાલ ગાડીમાં બેસે તે પહેલાં જ ચંપકભાઈ ઠક્કર પર હુમલો કરી દીધો હતો અને ચંપકલાલ ઠક્કરને માથાના ભાગે ઈજા પહોંચાડી તેમની પાસે રહેલી 7 થી 8 લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવીને આ શખ્સો ફરાર થઈ ગયા છે। ચંપકભાઈ ઠક્કરને માથાના ભાગે ઈજા પહોંચતા તેમણે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે આ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। શાકભાજીનો ધંધો કરું છું છેલ્લા 20-25 વર્ષથી અને રેગ્યુલર 2-2.5 વાગે ઉઠીને દુકાને જઉં છું, એ પ્રમાણે આજે પણ ઉઠી અને દુકાને કેશનો થેલો લઈને બહાર નીકળ્યો અને જેવી ગાડીનો લોક ખોલ્યો એવા પાછળથી 4 જણા મારી ઉપર હુમલો કર્યો, મને ખૂબ માર મારી અને મેં ખૂબ બૂમાબૂમ કરી છોડાવવા માટે, પણ કોઈ જાગ્યું નહીં। એ લોકો મારા કેસનો થેલો લઈ અને ભાગી ગયા છે અને એના પછી હું મારા ઘરમાં આવી બેલ માર્યો, મારી વાઇફને જગાડી, કારણ કે હું લોહી લુહાણ હતો। પછી એના પછી મારા પપ્પાને મારી વાઇફે ફોન કર્યો, મારા ભાઈને બી ફોન કર્યો અને એ લોકોએ તરત આવી ગયા, પોલીસને જાણ કરી અને મારી કેસ 6-7 લાખ રૂપિયા હતા અને એ લોકો લૂંટી અને મને માર મારીને લૂંટી ગયા છે।